નાનકડા એક શહેરમાં હોસ્પિટલ ખુલી. હોસ્પિટલની એક અદભુત વિશેષતા, આખી દુનિયામાં ન મળે એવી આ વિશિષ્ટ હોસ્પિટલની વિશેષતા એ હતી, સાત માળની એ હોસ્પિટલના દરેક કમરામાં કોઈ પણ પેશન્ટને એડમિટ કરવામાં આવે, ડોક્ટરે પૂછવાનું નહીં કે તને શું થયું છે. જે રોગ થયો હોય પેશન્ટના બેડ નીચે એક પ્લેકાર્ડ હોય, એમાં લગાવી દીધું હોય કે આ ભાઈને આ તકલીફ થઈ હતી માટે એમને અહીંયા એડમિટ કરવામાં આવ્યા છે. મહિનો પૂરો થયો, હોસ્પિટલ સડસડાટ ચાલી રહી છે, અને એક દિવસ ગુજરાતના એક નેતાને હોસ્પિટલમાં વિઝિટ લેવાનું મન થયું. નેતાઓ બે જ સમય આવતા હોય છે, એક ઉદઘાટનમાં અને ભૂકંપ થઈ જાય ને પછી. આ નેતાને મન થયું આવી વિશિષ્ટ હોસ્પિટલ લાવ, હું જઈને જોઈ આવું. નેતાજી પહોંચ્યા, ટ્રસ્ટીઓ બધા હાજર છે, ટ્રસ્ટીઓ વન બાય વન લઈ જાય છે, અને એમાં પહેલા માળે પહેલા કમરામાં લઈ ગયા. એક દર્દી સૂતો છે, આખો વિભાગ અલગ જ પ્રકારનો હતો. દર્દી સૂતો છે, દર્દીના બેડની નીચે એક પ્લેકાર્ડ લખવામાં આવ્યું હતું, એની અંદર લખ્યું હતું ત્રણ દિવસ પહેલા આ પેશન્ટ પોતાના ગાદલા ઊંચા નીચા કરતો હતો, એમાંથી એક વીંછી બહાર આવ્યો અને વીંછી એને ડંક માર્યો છે. તરત જ એડમિટ થઈ ગયો, ઇન્જેક્શન આપી દેવામાં આવ્યું, ઝેર કાઢી નાખવામાં આવ્યું છે, આજ સાંજ સુધીમાં એકદમ સાજો થઈ જશે, સાંજે ડિસ્ચાર્જ આપી દેવામાં આવશે. નેતાજી આ જોઈને બાજુના કમરામાં ગયા, બાજુના કમરામાં જઈને જોયું તો બીજો એક દર્દી સૂતો હતો. ત્યાં જઈને જોયું તો એમાં લખ્યું હતું આ ભાઈને અઠવાડિયા પહેલા ખેતરમાં ગયા હતા ત્યાં એક સાપ કરડ્યો, અને સાપ કરડ્યા પછી એમણે રાડારાડ કરી નાખી. તરત જ બધા ભેગા થઈ ગયા, એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી, એમાં નાખીને સીધા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. અઠવાડિયાથી સરસ ટ્રીટમેન્ટ ચાલે છે, હજી લાગે છે, એક અઠવાડિયું રાખવું પડશે. ડોક્ટરોની સમયસરની ટ્રીટમેન્ટ મળી જતા ભાઈ બચી ગયા છે, અને હવે ભાઈને આવતા અઠવાડિયામાં ડિસ્ચાર્જ આપવાનો છે. ભાઈ ત્રીજામાં ગયા, થોડી થોડી વારે રાડો પાડતો. નેતાજીને થયું કે આને વળી કઈ તકલીફ છે, ચીસો કેમ પાડે છે. નીચે લખ્યું તો વાંચ્યું, ત્રણ અઠવાડિયા પહેલા ભાઈ જયારે રોડ ઉપરથી નીકળ્યા અચાનક એને હડકાયું કૂતરું કરડી, અને કૂતરું કરડવાને લીધે તરત લઈ આવવામાં આવ્યા. 21 ઇન્જેક્શન પણ અપાઈ ગયા છે, અત્યારે આમ બધી રીતે ઓકે છે, 75% કોઈ જોખમ નથી, અને 25% પણ હજી એક અઠવાડિયા પછી નીલ થઈ જશે જોખમ, અને બીજું અઠવાડિયું રાખી એમને વ્યવસ્થિત તૈયાર કરી અને અમે એને ડિસ્ચાર્જ આપશું. નેતાજી ખુશ થઈ ગયા, કમાલની હોસ્પિટલ છે, આજ સુધી જિંદગીમાં નથી જોઈ, વિદેશમાં નથી જોઈ એવી આપણા દેશની અંદર. અને નેતાજી કે હજી કઈ છે, હા હજી એક રૂમ જોઈને જાઓ. ભાઈ મોડું થાય છે, નહીં બસ એક રૂમ જોઈને જાઓ, પછી અમે તમને નહીં કહીએ સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર કે સેવન્થ ફ્લોર સુધી તમે આવો. આ પેલા માળના ચાર રૂમ, ત્યાં ત્રણ રૂમ જોઈ લીધા, એક ચોથો રૂમ જોઈ, પછી તમે નીચે ઉતરી જજો. અને ચોથા રૂમમાં જેવી એન્ટ્રી મારી, જોતા રહી, માણસને ચામડાની દોરીથી બાંધવામાં આવે, મારો મારો, બચાવો બચાવો, જાત જાતના લવારા કરતો. નેતાજીને જોયું આ શું કરે છે, લાવ વાંચું તો ખરો, ને જ્યાં જોયું ત્યાં હબક ખાઈ ગયા. આ ભાઈને મહિના પહેલા એક માણસ કરડી ગયો છે, સખત જોખમ છે, બચાવવાના પૂરા પ્રયત્ન ચાલે છે. એક બાજુ ગ્લુકોઝના ઇન્જેક્શન, એક બાજુ શક્તિના ઇન્જેક્શન, બોટલ્સ વગેરે બધું જ ચાલે છે. આજુબાજુ આખો પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે, શું થઈ ગયું એ સમજાતું નથી. ડોક્ટર કહે છે અમારા પૂરા પ્રયત્ન છે. નેતાજીની આંખમાંથી આંસુ આવી ગયા, આયરે હાય, આ એવો જમાનો આવી ગયો, અહીંયા વીછી કરડે બરાબર, સાપ કરડે ત્યાંથી બરાબર, અરે કૂતરો કરડી શકે બરાબર છે, માણસ માણસ કરડતો થઈ ગયો. યસ, માણસ કરડતો થઈ ગયો.